અમદાવાદ સાણંદ તાલુકાના નળકાંડા વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા. ફતેવાડી કેનાલનું પાણી છોડાયું, ખેડૂતોના ઉપપાક બગડી ગયો છે. અચાનક પાણી છોડાયું, હજારો હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. ક્યાં નુકસાન થયું છે? રેથળ, કુંડળ, પાવા, મિલખણા જેવા 10 જેટલા ગામો છે એને અસર થઈ છે. ઘઉં, જીરું, રાયડું તેમજ અન્ય શિયાળુ પાકમાં પાણી થઈ ગયું છે. ખેતરમાં નહેરના પાણી ફરીવડતા જ ખેડૂતોને પારવાર નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોનો આરોપ છે કે જ્યારે તેમને જરૂર હોય ત્યારે પૂરતું પાણી નથી મળતું, પરંતુ જ્યારે જરૂર નથી ત્યારે સિંચાઈ વિભાગ ખેતરમાં પાણી ફરીવાડે છે અને પાકને નુકસાન કરે છે. સિંચાઈ વિભાગે આયોજન વિના પાણી છોડાતા જ પાકને નુકસાન થયું છે. તંત્રએ આડેધર પાણી છોડી દેતા જ ધરતીપુત્રોને મોટું નુકસાન થયું છે. અનેક રજૂઆત છતાં કોઈ સાંભળતું ન હોવાનું પણ ખેડૂતોની રાહ. માનવ સર્જિત વિપદાને કારણે સાનંદ વિસ્તારના લગભગ 10 જેટલા ગામના ખેડૂતોના ખેતરમાં પાણી ફરી રહ્યા છે, જેના કારણે ખેડૂતોએ પારાવાર નુકસાન થયું છે. સાણંદની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાનું સાણંદ છે, જ્યાં ફતેવાડી કેનાલ થકી પાણી પૂરું પાડવામાં આવે છે. જ્યારે ખેડૂતોની માંગણી હોય ત્યારે તેમને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. અત્યારની સ્થિતિની વાત કરીએ તો ખેડૂતોને પાણીની જરૂર નથી, પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા એટલું પાણી છોડવામાં આવ્યું છે કે તેમના ખેતરમાં પાણી ફરી વળ્યા અને આખી સિઝન ફેલ થઈ. કેટલા ખેડૂતો જોડાયા છે તેમની સાથે વાત કરીશું. દાદા, કયા પ્રકારની સ્થિતિ છે, શું તકલીફ થઈ? અમારે અત્યારે હાલ ઘઉં છે, ઘઉં સરસ ઘઉં હતા, છતાં પાણી છોડી અને બધા ઘઉં ફેલ કરી દીધા. હવે ખેતી આખી વર્ષની ફેલ થઈ ગઈ. પાણી જાણે જરૂર હતું ત્યાણે અમે ચોમાસાના ધારાસભ્ય તક લગી ઠેઠ ગયા, કોઈને પાણી આપ્યું નહીં. ઠેઠ લગી અમે સાફ કરાવી કેનાલ, છતાં પાણી મળ્યું નહીં. અને અત્યારે નહીં જરૂર હોય, અમારે ત્રીજા વર્ષે ચોથા વર્ષે ચાલુ આવતા અમને હેરાન કરે છે અને બધું અમારી સિઝન ફેલ જાય છે. ખેડૂતના વિગત તો સાહેબ પચામણ ઘઉં થાય, અમે એક દાણના દવાયેલા ગયા, બીજ દાણના કર્યા તો એ ગયા પાણી ભરાવાથી. કોઈને રજૂઆત કરી? રજૂઆત કરી, કોઈ સાંભળતું નથી ને, ગમે એમ કરો તો. તે એક વીઘો ઘઉં તૈયાર કરવા માટે એક વીઘામાં એક DAP થેલી 1400 રૂપિયાની નાખવી પડે, એની માટે 3 મણ ઘઉં 1600 રૂપિયાના ઘઉં નાખવા પડે. એક વીઘો તૈયાર કરવા માટે ઓછામાં ઓછું 8,000 થી 9,000 રૂપિયા ખર્ચો થાય, એની સામે 50 મણ ઘઉં આવતા હોય માણસને. હવે મારે તો 10 જ વીઘા જમીન છે, 10 વીઘામાં અત્યારે આ 10 વીઘા ફેલ જાય એટલે મારે 14 મહિના કઈ રીતે કાઢવા, એ જ મોટી પરિસ્થિતિ. મેં ગઈકાલે TDOમાં રજૂઆત કરી હતી, કલેક્ટરમાં રજૂઆત કરી હતી, એની અરજી મારી જોડે પડી અને કોઈ ધ્યાનમાં નહીં લેતું. ગઈકાલે ત્યાંથી એન્જિનિયર આવ્યા, એજ્યુટિક એન્જિનિયર આવ્યા હતા, એમને કીધું કે હવે બીજી વખત ઘઉં નાખવાના, ટાઈમ તો જતો રહ્યો, કઈ રીતે ઘઉં થાય? મારું મોટું કુટુંબ, મારે 5 દીકરીઓ ભણતરનું જ પૂરું થાય એવું નહીં, આની વહી જ બધું થાય, આની વહી જ અમે પૂરું કરીએ. અને જો આ સિઝન ફેલ જાય તો અમારે કરવું જ શું, કઈ રીતે જીવન પસાર કરવું? તમારા આંખોમાં આંસુ આવી ગયા. દુઃખ હોય એટલે તો આવી જાય, નુકસાન થાય એટલે તકલીફ તો છે જ, શું કરવાનું. અને આ બધા ફાર્મ થઈ ગયા એટલે આગળ ગણનારા નાખીને બધું પૂરાઈ ગયું એટલે પાણી આ નજીકમાં 200-300 વીઘામાં જ ભરાઈ રહે, અને આ 200-300 વીઘાવાળાને મોટા પ્રમાણમાં નુકસાન થાય. હવે અમારે કરવું જ શું સાહેબ? કોઈ સાંભળતું જ નથી અમારું, નહીં મામલતદાર કે કોઈ આ પાલટીવાળાએ બધું બાંધકામ કર્યું, કોઈ ખેડૂતના પાણીના નિકાલ જ મેળ્યા નથી, પોતાના ખેતરમાં જ ભર્યું રહે, એમને બાંધકામ કરી નાખ્યું. ગામના સરપંચ જોડા છે, તેમની સાથે વાત કરીશું. સરપંચ, કેવી સ્થિતિ છે ગામના ખેડૂતોની હાલ? સાહેબ, હવે નર્મદાનું પાણી રહ્યું ને એ આમ તો ડાંગરમાં આવતું નથી, પણ અત્યારે જે અધિકારીની બેદરકારીથી પાણી ખેડૂતને બગાડમાં આવ્યું છે. એક તો ઘઉંમાં નુકસાન છે, ઉપરથી આગળ જે પાણી રહ્યું એ કોઈ ઉપયોગમાં કોઈ લેતા નહીં. અને અહીંયા જે ખેડૂતોના ઘઉંનું વાવેતર કર્યું હતું એની અંદર પાણી લગભગ 150-200 વીઘામાં ફરી વળ્યું, એટલે એ ખેડૂતને તો લગભગ ડાંગર તો થઈ જ નથી પણ ઘઉંમાં ફેલ જશે. પાણીની માંગણી કરી છે કે ખાલી એમ જ પાણી છોડે? ના, પાણીની માંગણી તો કોઈ અમે કરી જ ના હોય ને, અત્યારે તો અમારે જરૂર ના હોય ને. ચોમાસાની અંદર ડાંગરમાં અમે પાણીની રજૂઆત કરી હતી પણ પાણી આવ્યું નહોતું અને પાણી આવતું નથી અને અત્યારે જરૂર નથી, તો અત્યારે ડાંગર પણ ફેલ જઈ અને અત્યારે ઘઉંનું વાવેતર કરી નાખેલું હતું, આશી આથરે 200 વીઘાની ઉપરના ઘઉં પાણીની અંદર ભરાઈ ગયા છે, એટલે હવે ઘઉં પણ ના થાય અને અમે એવી માંગણી કરીએ છીએ કે આ જલ્દી જલ્દી અમને વળતર આનું આપે. ત્યારે અત્યારે લગભગ આ કુંડલસીમ અને રેથલસીમ અડીને જેટલા ખેતરો છે એ તમામ ખેતરોનો પાક અત્યારે નિષ્ફળ ગયો છે. આમાં જે ઉપરી અધિકારી દ્વારા જો જાણ કરવામાં આવેલી હોત તો આ બિનજરૂરી ખેતીમાં અત્યારે જે નુકસાન થયું એ થાય નહીં, પરંતુ આના માટે જે અધિકારી જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરી અને ખેડૂતોને પૂરતે વળતર આપો એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે.
ઘઉંનો ઊભો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. તેમની માગણી છે કે જે પણ કોઈ અધિકારી, જે પણ કોઈ તંત્રની બેદરકારીથી પાણી છોડાયું હોય જેને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો, તો ખેડૂતોને એ નુકસાનનું વળતર મળવું જોઈએ. કેમેરા પર્સન એસ પી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, સાણંદ.